भारत मंडपम के जे भारत माटे विकास माटे सौथी महत्वपूर्ण कही शकाय। हवे एज विकासना पथ पर नवु माध्यम बनशे यशोभूमि। शू छे यशोभूमि, कई कई सुविधाओ आपवामां आवे छे, जोईए आजना नॉलेज कॉर्नरमां। हेलो, आई एम आकांक्षा गोंडलिया विथ यू। आज आपणे वात करवी छे यशोभूमि विशे। तेनुं उद्घाटन पीएम नरेन्द्र मोदी द्वारा तारीख 17 अने रविवारे करायुं हतुं। તેનું નામ સાથે જ તેની સૌંદર્ય અને સુવિધાઓ જોઈને પણ તમે આશ્ચર્યચકિત થઈ જશો। સાથે જ ઇન્ટરનેશનલ મીટિંગ અને કોન્ફરન્સ માટે પણ તે બેસ્ટ પ્લેસ બનશે। વડાપ્રધાન દ્વારા કન્વેન્શન સેન્ટર તેમજ નવી મેટ્રો લાઇનનું પણ ઉદ્ઘાટન કરાયું હતું। દ્વારકા ખાતે યશોભૂમિ નામના ઇન્ડિયન ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર IICCનો તબક્કો 1 આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો, પરિષદો, પ્રદર્શનો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે। યશોભૂમિ એ વિશ્વની સૌથી મોટી MICE મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન સુવિધાઓમાંથી એક હશે। યશોભૂમિનું કન્વેન્શન સેન્ટર 73,000 ચોરસ મીટર વિસ્તારમાં છે। તેમાં મુખ્ય ઓડિટોરિયમ, ભવ્ય બોલરૂમ અને 13 મીટિંગ રૂમ સહિત 15 કન્વેન્શન હોલનો સમાવેશ થાય છે। તેની ક્ષમતા 11,000 પ્રતિનિધિઓની છે। કન્વેન્શન સેન્ટરમાં દેશનું સૌથી મોટું LED મીડિયા પણ રહેશે। મુખ્ય સભાગૃહ એ કન્વેન્શન સેન્ટરનો પ્લેનરી હોલ છે, જેમાં 6,000 પ્રતિનિધિઓની બેઠક ક્ષમતા છે। ઓડિટોરિયમ નવીનતમ ઓટોમેટેડ મીટિંગ સિસ્ટમથી સજ્જ કરેલું છે। ઓડિટોરિયમનું માળખું લાકડાનું છે। ગ્રાન્ડ બોલરૂમ અને એક અન્ય પાંખડી જેવી ટોચ મર્યાદાથી સજ્જ 2500 જેટલા મહેમાનોને સમાવી શકે, 500 લોકો એકસાથે બેસી શકે તેવું વિસ્તૃત ખુલ્લો વિસ્તાર પણ છે અને 8 માળમાં ફેલાયેલ 13 મીટિંગ હોલને વિવિધ સ્તરોની મીટિંગો યોજવા માટે તૈયાર કરવામાં આવ્યું છે। એક્ઝિબિશન હોલ એક ભવ્ય લોબી એરિયા દ્વારા જોડાયેલ છે, જે ખાસ કરીને કોપર સીલિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે। આ કારણે તે વિવિધ સ્કાયલાઇટ્સમાંથી આવતી લાઇટ્સને ફિલ્ટર કરશે, એ એક અનોખો અનુભવ બનાવે છે। લોબીમાં મીડિયા રૂપ VVIP લાઉન્જ, ક્લોક ફેસિલિટી, મુલાકાતીઓનું માહિતી કેન્દ્ર અને ટિકિટિંગ વગેરે જેવા વિવિધ સ્પોર્ટ વિસ્તારો પણ રાખવામાં આવેલ છે। અહીં બનાવેલ ટેરાઝો ફ્લોર ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત છે। તેમાં રંગોળી પેટર્ન સાથે બ્રાસ જડેલા છે। શોષક ધાતુના સિલિન્ડરો, સસ્પેન્શન ધ્વનિ, લાઇટ સાથે પેટર્નવાળી દિવાલો સુંદરતામાં વધારો કરે છે। યશોભૂમિ વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન હોલમાંથી એક છે। 1.7 લાખ ચોરસ મીટરમાં બનેલા આ એક્ઝિબિશન હોલનો ઉપયોગ પ્રદર્શનો, વેપાર મેળાવો, બિઝનેસ ઇવેન્ટ્સ માટે થઈ શકે। યશોભૂમિ કેમ્પસને CII ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી ગ્રીન સિટીઝ પ્લેનિંગનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે। યશોભૂમિ એ 100% જળ સંરક્ષણનો પણ સંદેશો આપે છે અને તે મુજબ જ તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે। અહીં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ લગાવીને 100% પાણીનો પુનઃ ઉપયોગ કરી શકાશે, એટલે કે પાણીનું એક ટીપું પણ વેડફાય નહીં। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાને કારણે વરસાદી પાણીનો પણ બચાવ થશે। આ ઉપરાંત તેને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી માટે સમર્પિત રાખવામાં આવ્યું છે અને રૂફટોપ પણ સોલાર પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે। યશોભૂમિ દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સાથે જોડાયેલ છે। આ રેલવે લાઇનનું પણ ઉદ્ઘાટન 17 સપ્ટેમ્બર PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું। આ મેટ્રો સ્ટેશન દ્વારકાના સેક્ટર 25માં છે। વડાપ્રધાન દ્વારા દ્વારકા સેક્ટર 21થી દ્વારકા સેક્ટર 25માં નવા મેટ્રો સ્ટેશન સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કરાયું હતું। દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મેટ્રો ટ્રેનની કામગીરીની પણ ગતિ વધશે। આ સ્પીડ હવે 90થી વધારીને 120 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે અને જેનો કારણે મુસાફરીનો સમય પણ ઘટશે। નવી દિલ્હીથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધીની કુલ મુસાફરીમાં લગભગ 21 મિનિટનો સમય લાગશે। આજનો વિષય આપને કેવું લાગ્યો એ કમેન્ટમાં જણાવશો। હાલ બસ આટલું, ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।